થી મિત્રો આજે ધોરણ દસમાં આપણે ગુજરાતીમાં દસમો પાઠ ડાંગ વનો અને જેના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર આ લેખકે આજે આપણી સમક્ષ એક નિબંધ રૂપે આ પાઠ રજૂ કર્યો છે અને આ નિબંધ એમની રખડુંનો કાગળમાંથી લીધેલો છે કે લેખકે પોતે કરેલા ડાંગના જંગલો ડાંગ વનો એટલે ડાંગના જંગલોના પ્રવાસની અને નર્મદા કિનારાનું એમને રજૂઆત કરેલી છે વિદ્યાર્થી મિત્રો અહીં લેખકે પોતાના પિતાજીને આ એક પત્ર દ્વારા એમને કરેલા આ પ્રવાસની વર્ણન પિતાજીને પત્રમાં લખ્યું છે અને એમનો જે રખડું સ્વભાવ હતો જે એમની સૌંદર્ય દૃષ્ટિ હતી એ અહીં એમને રજૂ કરી છે તો આવા જંગલોનો પ્રવાસ નર્મદાના કિનારાનો પ્રવાસ એમને આપણી સમક્ષ અહીં રજૂ કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ તો આ પાઠ જે આપણને આપ્યો છે એમાં હવે આપણે અહીં શરૂ કરીએ તો પહેલાં જ એમણે પિતાજીને સંબોધન કરીને લખ્યું છે પ્રિય બાપુજી અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યાંના તમે લખવા ધારતો હતો એ પછી ફરી એકવાર જઈ આવ્યો લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું એ અનુભવોને પુનઃસ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું આહવા જતાં પહેલાં ત્રણ દિવસ અંકલેશ્વર રોકાયો અંકલેશ્વર મને પ્રિય છે મિત્ર મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે એટલે કે અંકલેશ્વરમાં કારખાનાઓ બહુ જ ઘણા બધા હોવાના કારણે ત્યાં ગંદકી એટલે કે ત્યાં એવી દુર્ગંધ મારતી હોય કેમિકલ્સને એની બધી એટલે આપણને ત્યાં ગંદકેશ્વર લોકો ઓળખતા હોય છે એ કારખાનાઓમાંથી ઉભરાતું ઈશિયાના બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે કે મારું પ્રિય સ્થળ છે અહોવૈચિત્રમ એની દુર્ગંધ સાથે ઘરો કેળવાઈ ગયેલો પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી ભોરપાઠાથી આગળ જતા આવતી ભીખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે અહીં ઉચાસને બેસીને કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂટી છે અસ્તાચળે પહોંચેલા સૂર્યમાં રાજ સૂર્યરાજમાં અશી જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે આ રાજમાર્ગ ટપટપ કરતાં દોડીને એમને મળવા જઈએ તો ત્યાં ગાયબ થઈ જાય નર્મદાએ મને હર હંમેશ જમકૃત કર્યો છે કોઈ પણ રૂપમાં નદી મને તાણી જાય છે આમ જમણી તરફ સામા પ્રવાહે કે સામો પ્રવાહ તો કહેવાનો ભરતીની અસર હોય તો છેક સુધી તમે શક્તિ રહો કે શું નદીએ વહેણ બદલ્યું જાઓ તો કબીરવડ નારેશ્વર જબલપુર અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું તો એ આમ ડાબી તરફ પ્રવાસાથી હોવું તો સમુદ્રમાં ત્યાંથી ક્યાંય ક્યાંય કબીર વર્ષાથી કબીરજીને અનુભવીએ કેટલાય તપસ્વીઓને તપને અનુભવીએ નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાઈએ એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળમાં બધા દ્રશ્યો વર્તમાનની સંનિધિ ઉઘડતું આવે ભોગ તરસ બધું ભૂલી જવાય કવિ રાજેન્દ્ર અહીં યાદ આવે વિના ન રહે મુઠ્ઠી ચણા કે ધાણી ઝણાનું મીઠું પાણી ઘેકુરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી તો મુઠ્ઠી ચણા હોય ધાણી અને ચણાનું પાણી હોય તો આપણા માટે એ ઉજાણી બની જતી હોય છે લ્યો હવે આહવાની વાત કરું પહેલી વાર આહવા ગયો ત્યારે ત્યાં ઘાયલ થઈ ગયો વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ લગભગ બધું જ વિસરાઈ ગયું આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં છે સનસેટ પોઈન્ટની ઊંચાઇસ નીચેની આખી રંગભૂમિ જોવા સરખી એની રંગ રમણા અદભુત દૂર નીચે માનવ સ્વાર્થથી સવારની ઝાંખી કરાવતા પત્તાના હોય તેવા ઘર એ ઘર સુધી દોડી જતી સરપીલ ભૂખરી કેળીઓ ખીણમાંથી છેક સૂર્ય સુધી સાથે હરીફાઈ કરવા મળતા સાગના અને જમીન પર પથરાયેલા ઘાસના પોતપોતાના લીલપ છાક એનો એવો સૂર્યપ્રકાશ આંટી મારે નયન રમ્ય અને નયન મનોહર શબ્દોની ખરેખરી ખરેખરી અર્ધ છાયામાં અહીં પ્રત્યક્ષ થાય પવનની સાથે ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના વિવિધ રૂપોને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો પવનની જાદુ લાકડી ફરે ને દ્રશ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે હમણાં જ પડી ગયેલા વરસાદે આ રંગભૂમિનું સમ સમીકરણ બદલી નાખ્યું છે તમે નજરે જુઓ તો વડિયાનો જુદો સ્વાદ અનુભવો પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો કે વિશ્વની કોઈ પણ સંવેદનશીલ કોઈ પણ સંવેદનશીલ સો સોરી કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શી એવી આ એક જાણે કોઈ કેમ રિએક્ટ થાય પદાર્થ એક જ પણ ઝેલનાર પાત્રો કેવા નોખા ને તોય હેમનું હેમ વળી એટલે કે સોનાનું સોનું સુવર્ણ જેવું પછી તો દંડકારીને જુદા જુદા રૂપ જોયા મહાનું ડાંગ વધાઈનું ડાંગ સુબીર વાંસદા આ બધા આવવાના એ ડાંગના બધા સ્થળો છે સુબીર વાંસદા શિવઘાટ સાપુતારા બધી દોડા દોડ કરી મૂકી ક્યાંક ખૂબ ઊંચાઈથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈથી ખૂબ ઊંચી ચંચળતાથી ભમી લીધું ખીણની રસ્તે રાત્રે નીકળ્યો તો સ્થપ થઈ ગયો ચોતરફ આગ્યા સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા ઉપર નજર કરો તો તારાકચિત્ત આકાશ અહીં નીચે આગ્યા પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે કે સ્થાનનો ફરક અમથો મૂળમાં તો અજવાળો તારકો શિખર સો એ આગ્યા તરાઈમાં અહીં તળ ઉડતા આગિયાઓ અંધકારની શણગારીને એક મજા બનાવી આપે એટલે આગિયા જે છે એક જીવાત છે અને એ જીવાત રાત્રે એ ઉડે તો આપણને લાગે કે અંગારા એટલે આગ જેવા લાગે એ પ્રકાશ આપતા હોય એવું લાગે આપણને તો એની વાત કરીએ છીએ હવે આગળ વિદ્યાર્થી મિત્રો નામનું જાદુ કેવો હોય તેની વાત કરું એ ગિરિમાળનું ધોધ લગભગ ત્રણસો મીટર ઊંચીથી સુસવાટા નાખતું પાણી પૂરજુસમાં નીચે પડે છે વિખરાઈ જાય નાના સરખા તળાવરૂપે ચોતરફ પર્વતમાળાઓની વચ્ચે આ ધોધ જગ્યાએ જ્યાંથી પડે ત્યાં પહોંચ્યો ને પથ્થરની ઓથ લઈને નીચે જોયું ધુવાધાર ધોયેલો જબલપુરમાં એનો વિકરાળ રૂપની પાસે આ તો કાંઈ નહીં પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત બની જશે આ છે નદી ખીરા નદી ધોધ અને તળાવ એક રૂપક બની ગયા છે વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું આ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મી ને નીચે તળાવમાં સૂકી થાય પેલા ઢચુકડા ભભુક્ષો માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા ત્યાં હું ઊભો રહ્યો પછી જળ પાછું બંધાઈ ન રહે ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે કેટલું સરસ નામ છે ગીરા લડી લડીને હેત કરતા વાંસના ઝાડના ઝુંડ ક્યાંક ઉન્મત્ત ગજજૂથ જેવા ક્યાંક એકલ દોકલ પ્રાણીજન્ય જેવા વૃત્તિ સઘળી ઠરી થમધાઈ જાય ડાઈ ડમરી બની જાય અસ્તિત્વની પરમતા ભવ્યતા અને બહીનો નજીકથી બારીક અનુભવ થાય આમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું સાવ ઓગળી જતું અનુભવ્યું મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ યાત્રા બની રહેતી હોય છે પ્રત્યેક સફરે હું નવો બનતો આવું છું આ મારો અનુભવ છે આહવા આવ્યો એ પહેલાં અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું કે ડાંગ એટલે ત્યાં આદિવાસી વિસ્તાર આદિવાસીની જનસંખ્યા વધારે છે ત્યાં જાતિની ત્યાં ખૂબ સાંભળ્યું કે ડાંગ દરબાર વાતો કાને પડેલી આ વખતે લોકોની નો આશ્ચર્યો પરિચય જ માત્ર મળી શક્યો જ્યારે તક મળી ત્યારે જગદીશભાઈનું બાઈક લઈને નીકળી આહવાની કાહવાની જલીપૂંચીઓમાં આજુબાજુમાં રસ્તાઓ પર રખડ્યા કરું સ્થાનિક પ્રજાને જોયા કરું એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત એમના ગીતો એમના વાદ્યો તહેવારો થાય કે હાથમાં હાથ ભીડીને નાથી પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું સૌથી આગળ બે ત્રણ આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા થયું કે ચાલો લગ્નયાત્રા જોવા મળશે આ તો કંઈક બીજું જ નીકળ્યું કોઈનું મરણ થઈ ગયેલું એની નાનામી ઉચકીને ડાબો જતા હતા મૃત્યુના માનમાં ફટાકડા મરણની ઉજવવાની આ રીત કેટલી તાત્વિક આ ભોડી પ્રજાને આવું જીવન સત્ય કે એમનું બાંધ્યું લાગ્યું હશે એટલે જુઓ વાત આખી મૃત્યુના સમ પર આવીને ઉભી રહી ગઈ જેટલું ગમ્યું એટલું જ લખ્યું ન ગમ્યું તેની વાતો ફરી ક્યારેક કરીશ મારી આ પત્ર ચેષ્ટા ગમીને ઈચ્છા તો ત્યાં એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી તમને ત્યાં કેવા યાદ કરતું હોઈશ તેનું પ્રમાણ મળે તોય હોવ મહેન્દ્ર રખડોના કાગળમાંથી આ પાઠ લેવાયેલો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આ પાઠ ની આપણે હવે અહીં સમાપ્ત કરીએ એ પહેલાં તમને કહી દઉં કે આ પાઠમાં મુખ્ય વાત એ છે કે લેખકે જોયેલો ડાંગ આહવાના જંગલોની વાત એમને કરી છે નર્મદા નદીની પણ અંદર થોડી વાત કરી છે પ્રાકૃતિક વાણની વાત છે આમાં અને ત્યાંની આદિવાસી પ્રજાના અમુક જે એમના નીતિ રીતિ રિવાજો છે એની પણ વાત કરી છે તો હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં તમારે શબ્દાર્થ લખવાના છે વિરુદ્ધાર્થી તળપદા શબ્દો શબ્દસમૂહ માટે એક શબ્દ અને તમારી નોટમાં તમારા સ્વાધ્યાય પ્રશ્નો એટલે કે જે ચોપડીમાં આપ્યા છે એ પ્રશ્ન એક પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર આ તમારે સંપૂર્ણપણે નોટમાં સુવ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ દસમો પાઠ અહીં સમાપ્ત કરીએ છીએ તો હવે આપણે પરીક્ષાની તૈયારીઓ પણ ધીમે ધીમે કરતા રહીશું